નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સમસ્યાનું સમાધાન ઋષિ ચિંતનથી. આજની સમસ્યા, પ્રશંસા તથા પ્રોત્સાહન લોકોની ઉન્નતિમાં કઈ રીતે મદદ બની શકે. યુગ ઋષિ પંડિત રામ શર્મા આચાર્ય જે સમાધાન આપતા જણાવે છે કે પ્રશંસાથી માણસનું હૃદય જેટલું આંદોલિત થાય છે એટલું બીજું કોઈ રીતે થતું નથી. ખુશામત અને પ્રશંસામાં બહુ ફેર છે. બધા એવું ઈચ્છે છે કે લોકો મારા ગુણોને પારખે અને સન્માન કરે. પ્રશંસા તથા પ્રોત્સાહન દ્વારા અનેક લોકોને ઊંચે ઉઠાવી શકાય છે તથા આગળ વધારી શકાય છે. પ્રશંસાના ઝાડોની અસર બધાની ઉપર થાય છે. એવું પણ બની શકે છે કે કોઈ સક્રિય વ્યક્તિ પ્રશંસાથી પ્રોત્સાહિત થઈને અભાવ તથા પ્રતિકૂળતા હોવા છતાંય આગળ વધવાનું સાહસ કરી શકે અને ઉન્નતિના માર્ગે આગળ વધતો વધતો એક દિવસ ઉચ્ચ શિખર પર પહોંચી જાય. એ મહાન કાર્યમાં તમે પણ અનાયાસે જ પુણ્યના ભાગીદાર બની જશો. ઘણા લોકો ઉન્નતિ કરી શકે એવા હોય છે, એનામાં યોગ્યતા પણ હોય છે, પરંતુ નજીકના લોકોની ઉપેક્ષા કે તિરસ્કારના કારણે દબાઈ જાય છે, તેમનો ઉત્સાહ મળી પરવારે છે. આથી તેઓ જે તે સ્થિતિમાં પડી રહે છે. તેમના ગુણોની પારખીને તેને પ્રોત્સાહનના બે શબ્દો કહેવામાં કંજુસાઈ ન કરવી જોઈએ. પ્રશંસાના બે ચાર શબ્દો એમના અંતકરણને ઉચ્ચ પ્રકારનો સંતોષ આપે છે. એનાથી તેમનો થાક દૂર થઈ જાય છે અને નવો ઉમંગ અને પૂર્તિ પેદા થાય છે. ઉન્નતિના બંધદ્વાર ખુલી જાય છે. તેમની સુષુપ્ત શક્તિઓ ખીલી ઉઠે છે અને નિરાશાના અંધકારમાં તેમને આશાનો દીપક ફરીથી જગમગતો દેખાય છે. તેની પ્રશંસા કર્યા પછી તેનામાં જો કોઈ નાનો મોટો દોષ દુર્ગુણ હોય તો તે છોડવાની સલાહ પણ આપી શકાય. તે કઈ રીતે છૂટે તથા પ્રતિભાવાન કઈ રીતે બની શકાય તેની સમજ આપી શકાય. જો તમે કોઈના કરમાયેલા હૃદયને સિંચવાનું, તેના આત્માને અમૃત પીવડાવવાનું ધર્મ કાર્ય કરતા હો તો તમે વળસતા વાદળની જેમ શ્રેયના ભાગીદારી છો.